રાજ્યના કેટલાક વિસ્તારોમાં મારામારી અને હોબાળાના દ્રશ્યો સર્જાયા. સુરતમાં હોસ્પિટલમાં હોબાળો થયો. સુરતના કતારગામમાં શ્રદ્ધા હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કર્યા. તાવની બીમારીને લઈ દાખલ કરવામાં આવેલ વ્યક્તિનું મોત નિપજતા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ. આ દરમિયાન પરિવારજનોએ હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી. ડોક્ટરની બેદરકારીના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આરોપ પરિવારજનોએ કર્યો. આ તરફ ખેડાના મહેમદાવાદમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજા પર જાહેરમાં હુમલો કરાયો. રેલવે ગરનાળા નજીક જાહેરમાં માથાભારે તત્વોએ 4 બાઇકમાં આગ ચંપી પણ કરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો. અસામાજિક તત્વોએ કરેલા જીવલેણ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર હેઠળ ખસેડાયા. વડોદરામાં હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્કર લીક થતા નાસભાગ મચી ગઈ. રસ્તા પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. એસિડના કારણે રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ. આ ઉપરાંત આંખોમાં બળતરાની પણ ફરિયાદો ઉઠી. રાહદારીઓ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. એસિડને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો. જો કે નંદેસરી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી. મોબાઈલ ચોર રંગે હાથે ઝડપાયો. સુરતના માંગરોળમાં રંગે હાથે પકડાયો ચોર. આ વખતે ચોરની ચાલાકી ન ચાલી. મોબાઈલ ચોરી કરતો ચોર લોકોના હાથે આ બાદ ઝડપાઈ ગયો. સુરતમાં મોબાઈલ ચોરી કરતા યુવકને લોકોએ ઝડપીને મેથી પાક ચખાડ્યો. કીમ નજીક નવાપુરા જીઆઈડીસીમાં કારીગરનું ધ્યાન ચૂકવી યુવકે મોબાઈલની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે લોકોએ મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી મેથી પાક ચખાડ્યો. મોબાઈલ ચોર અને રિસીવરને પોલીસ હવાલે કરાયા. માંગરોળ તાલુકાના નવાપુરા જીઆઈડીસીમાં કારીગરોનું ધ્યાન ચૂકવી મોબાઈલ ચોરી કરનાર રિસ્વાને સ્થાનિકોએ રંગે હાથે ઝડપી લીધો હતો. મહત્વનું છે કે આ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો કે આ વખતે સ્થાનિકોએ બાજ નજર રાખીને ચોરને પોલીસ હવાલે કરી દીધો. રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતો ખુશ થઈ ગયા. અરવલ્લીમાં પાણી છોડાયું તો મહેસાણામાં સારા ભાવ મળ્યા. વાત્રક જળાશયમાંથી પાણી છોડતા ભર ઉનાળે અરવલ્લી પંથકના ખેડૂતોને હૈયે ટાઢક વળી. અરવલ્લીના ખેડૂતો માટે વાત્રક જળાશયમાંથી ઉનાળુ પાક માટે 140 ક્યુસેક પાણી છોડાયું. ડાબા કાંઠાની કેનાલમાં 90 અને જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું. કેનાલમાં પાણી છોડાતા માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2200 ખેડૂતોને લાભ મળશે. ત્રણેય તાલુકાની 1200 હેક્ટર જમીનમાં કરાયેલા વાવેતરને પૂરતું પાણી મળી રહેવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પાણી છોડાતા મકાઈ, ઘાસચારા સહિતના પાકને ફાયદો થશે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. આ તરફ મહેસાણામાં ઊંઝામાં તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો ઘેલમાં આવી ગયા. ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ બોલાયો. સારી ક્વોલિટીનો તમાકુનો 3200 રૂપિયા ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉનાવા એપીએમસીમાં તમાકુની 25,000 બોરીની આવક નોંધાઈ હતી. હાલમાં 1800-2400 મણના ભાવ બોલાયા હતા. ચાલુ વર્ષે 10-12 લાખ બોરીની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રીંગણના ભાવ ન મળતા નર્મદા પંથકના ખેડૂતોના હાલ બેહાલ. રસ્તા પર રીંગણ ફેંકવા ખેડૂતો મજબૂર. શાકભાજીના રાજા ગણાતા રીંગણના ભાવ તળિયે જતા ખેડૂતોના માથે આપ ફાટ્યા જેવી સ્થિતિ થઈ. રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર જમીનમાં રીંગણાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. 1 એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે. તેથી જિલ્લામાંથી 2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે. રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માંગ ઘટી જતા ભાવો તળિયે આવી ગયા છે. અગાઉ રીંગણ 200-400 રૂપિયા મણના ભાવે વેચાતા હતા. તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઈ હતી. પણ લગ્ન સીઝન અને શુભ પ્રસંગો પર હોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતા માંગ ઘટી હતી. જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયા મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી. ભાવ તળિયે બેસી જતા ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે. ગામે ગામથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી એટલે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું. 20 કિલોની રીંગણની થેલીને સુરતના બજારમાં લઈ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે. રોજની 90 થેલી લઈ જઈએ તો 450 રૂપિયા ટેમ્પાનું ભાડું થઈ જાય અને તેની સામે 40 રૂપિયાના ભાવ લેખે વેચાણના 3600 રૂપિયા જ મળતા હોય છે. રીંગણના પૂરતા ભાવ ન મળતા કેટલાક ખેડૂતો તો રીંગણનો પાક રસ્તા પર નાખી રહ્યા છે જેથી પશુઓના મોઢે જાય. અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો. 2 દિવસમાં ચાંદીમાં 2350નો વધારો.
સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ છે. અમદાવાદમાં સોનાનો ભાવ 71,800 અને ચાંદી 79,200 પર પહોંચી છે. 1 એપ્રિલે થયેલા ભાવ વધારા બાદ માત્ર 2 દિવસમાં જ સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. માત્ર 2 દિવસમાં સોનાનો 600 અને ચાંદીમાં 2350નો ભાવ વધારો નોંધાયો છે. લગ્નગાળા વચ્ચે સોનામાં થયેલા ભાવ વધારાને લઈને લોકોનું બજેટ પણ ખોરવાયું છે. સોના ચાંદીના ભાવમાં આવી રહેલા ઉછાળાને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે. સોનાની શુદ્ધતા માટે સરકારે BIS કેર એપ બનાવી છે. આ એપ મારફતે સોનાની શુદ્ધતા અંગે માહિતી અને જો કોઈ ક્ષતિ હોય તો ફરિયાદ પણ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે પહેલા 1 અઠવાડિયાથી સોનાનો ભાવ 67,000 પાર પહોંચી ગયો હતો, ત્યારે સતત વધી રહેલા ભાવના કારણે મોટા ભાગના ઇન્વેસ્ટર્સ મૂંઝવણમાં છે. હાલ સોનાનો ભાવ 71,800 જ્યારે સિલ્વરનો ભાવ 79,200 છે, જે ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર છે. જ્યારે સોમવારે 1 એપ્રિલે સોનાનો ભાવ 71,200 જ્યારે ચાંદી 76,850 રૂપિયા હતી. માત્ર 2 જ દિવસમાં સોનામાં 600 રૂપિયાનો વધારો, જ્યારે ચાંદીમાં 2350નો વધારો થતા લોકોના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકોના બજેટ પર અસર પહોંચી છે. ફિલ્મ સ્ટોરી જેવી ઘટના વલસાડમાં બની. 28 વર્ષીય પોલીસની ઝપેટમાં આવ્યો આરોપી. શેઠની હત્યા કરીને ભાગેલો આરોપી 28 વર્ષીય ઝડપાયો. કહેવાય છે કે આરોપી કોઈ પણ રીતે છટકબારી શોધે કે ચાલાકી વાપરે, પરંતુ એક દિવસ પોલીસને સકંજામાં આવી જતો હોય છે. આવો જ કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. શેઠની હત્યા કરીને ભાગી છૂટેલા આરોપી છેક 28 વર્ષીય પણ પોલીસ સકંજામાં આવ્યો છે. મોહનભાઈ નામના એક વ્યક્તિ 1995માં મુંબઈ અને આસપાસના વિસ્તારના બાંધકામમાં સેન્ટિંગનું કામ કરવા કેટલાક લોકોને લઈ ગયા હતા. મોહનભાઈ પોતાની સાથે હરીશ નાયકા નામના શખ્સને પણ સાથે રાખ્યો હતો. જોકે લાંબા સમય સુધી પોતાના કામદારને પગાર નહીં ચૂકવતા બાકી પગારની માંગ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે પૈસાની લીતી દીતી મામલે ઝઘડો થતા હરીશે શેઠની હત્યા કરી અને ફરાર થઈ ગયો. જોકે સૌના આશ્ચર્યની વચ્ચે 28 વર્ષ બાદ ફિલ્મી કહાનીની જેમ શેઠના હત્યારાને પોલીસે દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી. 28 વર્ષ બાદ ઝડપાયેલા આરોપીની વાત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની, તો પોલીસની કામગીરીના પણ નગરજનોએ વખાણ કર્યા. ઘરે બેઠા કમાણીની લાલચ મોંઘી પડી. સુરતમાં સાયબર ફ્રોડની ઘટના. ઘરે બેઠા કમાણીનો મેસેજ તમને આવે તો ચેતી જજો. સુરતમાં છેતરપિંડીની ઘટના બની. સાયબર ફ્રોડની ઘટનાઓ છાશવારી પ્રકાશમાં આવતી રહી છે, ત્યારે સુરતના એક શખ્સ પાસેથી 7,50,000 પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે રત્નકલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરી. સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટેલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને એક એક ટાસ્ક પૂરો કરવા બદલ 1,042 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્કના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરાયું હતું, જેમાં પોલીસે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેતા રત્નકલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે. અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કાળઝાળ ગરમી સામે AMC નો એક્શન પ્લાન. BRTS AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. અમદાવાદમાં ભીષણ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન બોર્ડમાં આવ્યું. AMC ની હેલ્થ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો, જે મુજબ હવે BRTS AMTS બસ ડેપો પર પાણીની વ્યવસ્થા કરાશે. જ્યારે કોઈ પણ વ્યક્તિને જો ORS જોઈશે તો પણ તે મળી જશે. એટલું જ નહીં, બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે. AMC ના હીટ એક્શન પ્લાનમાં અમદાવાદમાં વિવિધ સ્તરે પાણીની પરબ પણ ઉભી કરાશે. આ ઉપરાંત હીટસ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી થશે. AMC સંચાલિત તમામ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાય છે. ગરમી શરૂ થતા જ હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે. જોકે આ વચ્ચે અમદાવાદના ગાર્ડનમાં હજુ પણ લોકોની પ્રાથમિક સુવિધા પૂરી થાય તેવી માંગ ઉભી થઈ છે. ગાર્ડનમાં આવતા લોકો માટે પીવાના પાણીની ક્યાંય વ્યવસ્થા નથી. જો આ કાળઝાળ ગરમીમાં ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવે તો લોકો માટે ગાર્ડન ખુલ્લા રાખવાનો આદેશ યોગ્ય કર્યો ગણાશે. ઉનાળાની શરૂઆત થતાની સાથે શહેરમાં ઠેર ઠેર શિકંજી, લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રૂટના તંબુ, છાશ, લસ્સી વગેરેનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. અને ઠેર ઠેર લારીઓ, દુકાનો શરૂ થતી જોવા મળી છે, જેથી આવી જગ્યાઓથી પાણી સહિતના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી દેવાય છે. બનાસકાંઠાના લાખણીમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. લાખણી તાલુકાના ધરણવા ગામમાં પાયાની સુવિધા ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં રોડ, રસ્તો, પાણી તથા પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોએ આજમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું. ગામમાં શિવ મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું. રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે.
કચ્છના ભુજમાં જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ, જેમાં રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા, જેમાં સમગ્ર ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજની મહિલાઓનું સ્વાભિમાન ગવાયું છે. રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજના રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તે માંગને લઈને ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. ત્યારે દાંતા તાલુકામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી હતી અને પરસોત્તમ રૂપાલાના ઘરમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગીર સોમનાથના કોડીનારમાં ગેરકાયદે ચાલતી ખનીજ ચોરી પર કલેક્ટરનો સપાટો. સિંધાજ અને ગોવિંદપુર ભંડારિયાની સીમમાં દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી. 6 ખાણો પર ખનીજ ચોરી ઝડપી. 18 કટર મશીન, 3 જેસીબી, 7 ટ્રેક્ટર મળી. કુલ 1,24,00,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના રિપોર્ટ સામે આવ્યા છે. વલસાડથી પાંડેસરામાં મોકલાયેલા 230 કિલોગ્રામ પનીર જપ્ત કરી તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. સેમ્પલના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ ન હોવાનું સામે આવ્યું છે. પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત બાઇડિંગ માટે સાર્સનો ઉપયોગ કરાયો હોવાનું પણ જાણકારી મળી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં માતાની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે. બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાંસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો. 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનું મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 3 વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં જ હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગી છૂટ્યા હતા તેવા આરોપીઓએ કબૂલાત કરી. પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ તેમનો ગુનો કબૂલ્યો હતો. પત્નીની હત્યા કરી 12 વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગર LCBએ ઝડપી પાડ્યા છે. 2011માં પત્નીની હત્યા કરનાર આરોપી પોલીસથી બચવા વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર આવેલી હરિકૃષ્ણ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી લક્ષ્મણ મીણાની ઝડપી પાડ્યો છે. LCBએ આરોપીના આશ્રય સ્થાનો પર કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપી પોલીસથી બચવા રસોઈયા તરીકે કામ કરતો હતો. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું એક જ વાત, રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો, અમને માફી મંજૂર નથી. ને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો, પરંતુ રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડગ રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. જો કે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા, જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારી જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે, એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો. પણ હવે તો અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે. રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ. જો કે પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની SG હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા. તેમની સાથે 4 મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા. આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી. બેઠક ઉપર બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજે ફરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપના ક્ષત્રિય આગેવાનોએ મોરચો સંભાળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે. અમદાવાદના ગોતામાં મોટા મોટા ક્ષત્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ રાજપૂત, કેસરી દેવસિંહ ઝાલા બેઠકમાં હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમે આ બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળી હતી, પરંતુ ક્ષત્રિય સમાજની એક જ વાત હતી કે પાર્ટી રૂપાલાને ત્યાંથી ખસેડી લે. બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને
એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે, આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માંગતો નથી. ક્ષત્રિય સમાજે કહ્યું કે અમારું પહેલા પણ એ જ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ જ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ આ જ સ્ટેન્ડ રહેશે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન સમિતિએ નક્કી કરેલા કાર્યક્રમો ચાલુ રાખશે.